હવે આપણે વાત કરીશું જંગલોના જતન માટેના ઉપાયો। જંગલોની આડઅસરો જ્યારે વધતી જાય છે ત્યારે તેના સંરક્ષણ અને જતન સંદર્ભે ઘણા બધા ઉપાયો હાથ ધરવા રહ્યા। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જંગલોનો વિનાશ થતો અટકાવવા માટે અનેક પ્રકારના કાયદાઓ અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના પરિણામે જંગલોનું જાળવણી કરી શકીશું અથવા જતન કરી શકીશું। આ માટેને જે જુદા જુદા ઉપાયો છે તેના વિશે વાત કરીએ તો ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી છે અને 1952ની આ રાષ્ટ્રીય વન નીતિ દ્વારા એ જંગલોનો વિનાશ થતો અટકાવવામાં આવે છે। તેવી જ રીતે 1980ના સમયગાળા દરમિયાન જંગલોનો વિનાશ થતો અટકાવવા માટે ભારતની સંસદની અંદર એક અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે, જેને વન સંરક્ષણ અધિનિયમ કહેવામાં આવે છે અને તેના દ્વારા જંગલોનો વિનાશ થતો અટકાવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે। એવી જ રીતે 1988ના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જેના દ્વારા કડક રીતે કાયદાઓનો અમલ થાય અને પર્યાવરણની સુરક્ષા જળવાય એવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે। સાથે સાથે બીજા કેટલાક જે પગલાઓ છે એની વાત કરીએ તો એમાં પહેલું આપણે લઈ શકીએ કે જંગલો રાષ્ટ્રીય સંસાધન છે તેવી સમજ જો દરેક વ્યક્તિ કેળવવામાં આવે તો જંગલોનો વિનાશ થતો આપણે અટકાવી શકીએ। એવી જ રીતે જંગલોનો વિનાશ થતો અટકાવવા માટેનો એક ઉપાય એવો યોજી શકાય કે વૃક્ષ છેદન અટકાવવું જોઈએ। એટલે કે જંગલોનો વિનાશ થતો અટકાવવામાં આવે તો પણ આપણે જંગલોનું જતન કરી શકીએ અને રક્ષણ કરી શકીએ છીએ। ત્યાર પછીનો એક ત્રીજો ઉપાય એવો લઈ શકાય કે દરેક વ્યક્તિ દ્વારા વૃક્ષારોપણ કરવું જોઈએ। એક વૃક્ષ વાવવામાં આવે તો આપણે જંગલોનું પ્રમાણ દિન પ્રતિદિન વધારી શકીશું। તો સૌથી સરળ જો કોઈ ઉપાય હોય તો તે છે વૃક્ષારોપણ કરવું જોઈએ। ત્યાર પછી જંગલોના વિનાશ થતો અટકાવવા માટે અને જતન માટે મહત્વનો ઉપાય એ લઈ શકીએ કે જ્યારે જ્યારે જંગલની અંદર આગ લાગે એ આગ ન લાગે તેના માટેના પગલાઓ લેવા જોઈએ, એના માટેની તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને જંગલોનો વિનાશ થતો અટકાવી શકાય। જો આગ લાગે તો તેને બુઝાવવા માટેના સાધનો વસાવવા જોઈએ જેથી કરીને આગને અંકુશમાં લઈ શકાય। આ ઉપરાંત જંગલોના વિનાશ થતો અટકાવવા માટે પાંચમો ઉપાય એવો યોજી શકાય કે ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે સૌર ઉર્જા છે, ભરતી ઉર્જા છે, ત્યાર પછી દરિયાની ભરતી અને ઓટ જેવા ઉપાયો હાથ ધરવામાં આવે છે। ત્યાર પછી જંગલોનો વિનાશ થતો અટકાવવા માટે પર્યાવરણલક્ષી પગલાઓ છે, માધ્યમો છે, એના દ્વારા લોકજાગૃતિ કેળવવી જોઈએ, જેની અંદર ટીવી, રેડિયો કે અન્ય માધ્યમો દ્વારા લોકજાગૃતિ કેળવવા માટેના પગલાઓ લેવા જોઈએ જેથી કરીને જંગલોનો વિનાશ થતો અટકાવી શકાય। ત્યાર પછીનો એક ઉપાય એવો યોજી શકાય કે પર્યાવરણલક્ષી જુદા જુદા દિવસોની જો ઉજવણી કરવામાં આવે તો લોકો સુધી તેના પગલાઓ લઈ શકાય અને લોકો જાગૃત બની શકે। આ માટે 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 7 જુલાઈ છે તે વન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને 16 સપ્ટેમ્બર છે તે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આવા અનેક દિવસોની ઉજવણી દ્વારા લોકજાગૃતિનો સંદેશ પહોંચાડી અને વનોનું અને વન્યજીવોનું જતન સંરક્ષણ આપણે કરી શકીએ છીએ અને આ રીતે આપણે મોટાભાગે જંગલોનો વિનાશ થતો અટકાવી શકીશું, તેનું જતન કરી શકીશું, સંરક્ષણ કરી શકીશું અને આપણે પર્યાવરણલક્ષી કાર્યક્રમોની અંદર
सहभागीदारिता केळवी शकीशुं। तो आ छे वन्य जीवोने विनाश थतो, जंगलोनो विनाश थतो अथवा जतन माटेना पगलाओ।